ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાર વિષયનો ફરીથી એકવાર આપનું સ્વાગત છે. આજે હું તમને એક સુવિચાર કહીશ. તમે જિંદગીને જે જીવો છો તેને માણતા શીખો. આ સુવિચારમાં એક તમને ઉદાહરણ આપું. એકવાર એક પુત્ર એના દાદાને 380ની સ્પીડવાળી ગાડીમાં લઈ જાય છે. પછી ઘરે લાવે છે ત્યારે પુત્ર દાદાને પૂછે છે કે તમે ગાડીમાં કંઈ જોયું આજુબાજુ? ત્યારે દાદા કહે છે કે તું મને એટલી બધી સ્પીડમાં લાવ્યો કે આજુબાજુ શું હતું એ તો મેં જોયું જ નથી. જિંદગી પણ એવી જ છે. જો તમે ઝડપથી જીવવા જશો જિંદગીને અને માણસો થાય તો તમે જિંદગીમાં શું જીવ્યા એ જાણશો ને, અને જ્યારે તમારી હિંમત થઈ જશે ત્યારે તમને ખ્યાલ પણ ના રહેશે કે તમે જિંદગીમાં શું કર્યું અને શું ન કર્યું, કે શું જીવ્યા અને શું જીવવાનું બાકી રહ્યું. તો તમે પણ 380ની સ્પીડવાળી ગાડીની ઝડપે જિંદગી ના જીવો, પણ જિંદગીની જે નાની નાની પળો છે, નાની નાની ક્ષણો છે તેને જીવતા શીખો. એ આજનો સુવિચાર છે. હવે આજે આપણે કાંગા જે વિડીયોમાં જોયું વ્યવસાયનો અર્થ અને એની લાક્ષણિકતા, તો એના પછીનો જે પોઈન્ટ છે રોજગારનો અર્થ અને લાક્ષણિકતા, તે આજે આપણે જોઈશું. તો રોજગાર એટલે શું? રોજગાર એટલે નોકરી. આપણે જાણતા જ છીએ અને નોકરીની બાબતથી આપણે ટેવાયેલા છીએ અને ઘણી બધી બાબતોની આપણને જાણકારી છે. જે તે જ આપણે અહીંયા ભણવાના છે કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલ કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. તમારા પપ્પા, તમારા ભાઈ, તમારી બેન દરેક જણ નોકરી કરતા જ હશે, એટલે આ વિશે તમને વધારે ખ્યાલ હશે. તો શિક્ષક જે છે, શિક્ષણ કાર્ય આપે છે તેને આપણે નોકરી કહીશું. જે સરકારી કર્મચારી છે તેને એવી સવાર ઉઠીને ઓફિસમાં જાય છે અને કામકાજ કરે છે એને પણ આપણે નોકરી કહીશું. અને કંપનીમાં જે વર્કર છે, કામદાર છે, સેલ્સમેન છે, કર્મચારી છે, જે કોઈ છે તેને પણ આપણે નોકરી કરતી વ્યક્તિ કહીશું. એટલે રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં, એના સેના બદલામાં નિશ્ચિત વેતન, વેતન એટલે કે પગાર. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર, અન્ય સાથેના એટલે જે વ્યક્તિ આપણે નોકરી આપનાર છે એની સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય, એ વ્યક્તિ જે આપણને કાર્ય સોંપે તે કરવાની પ્રવૃત્તિ, કેવી પ્રવૃત્તિ? આર્થિક. એટલે વેતનના બદલામાં કરવામાં આવે એટલે એક આર્થિક પ્રવૃત્તિ છે, તેને શું કહીશું? રોજગાર. હવે એની લાક્ષણિકતા જોઈએ તો રોજગારમાં શારીરિક શ્રમ અને બુદ્ધિના બદલામાં, તેના બદલામાં શારીરિક શ્રમ એટલે તમારે કાર્ય કરવા પડે. હવે એ કાર્ય બુદ્ધિનું હોય કે પછી શારીરિક શ્રમનું હોય. બુદ્ધિનું હોય તો તમે ખુશી ટેબલમાં બેસીને કામ કરી શકશો, અને જો શ્રમનું હોય તો તમારે ઉત્પાદનને લગતું કોઈ પણ કાર્ય કરવા પડે, કે પછી ચાલક થયા છે, તમારે આ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે, કે તમારે આજે આટલા એકમનું ઉત્પાદન કરવાનું છે, તે શારીરિક શ્રમ છે. અને બુદ્ધિ જે છે તેમાં જે અકાઉન્ટના હિસાબો લખતા છે, કોઈ પણ કાર્ય આવી શકે, કે બુદ્ધિને લગતું કાર્ય અને શારીરિક શ્રમના બદલામાં શું મળે? તમને નિશ્ચિત સમય અને નિશ્ચિત વેતન મળે. કે ચાલો ભાઈ, તમે નક્કી કરેલું છે કે મહિને તમને 10,000 સેલરી મળવાની છે, અને નિશ્ચિત સમય એટલે તમારો જે ટાઈમ નક્કી છે કે તમારે 8-4 કામ કરવાનું છે, 9-5 કામ કરવાનું છે, 8-8 કામ કરવાનું છે, તે સમય પણ નક્કી હોય છે અને વેતન પણ નક્કી હોય છે. કે દરેક મહિનાના અંતે, કે પહેલી તારીખે પગાર થાય, 5 તારીખે પગાર થાય, એ શું છે? શારીરિક શ્રમ અને બુદ્ધિના બદલામાં નિશ્ચિત સમય અને નિશ્ચિત વેતન મળે. હવે છે નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે રોજગારમાં. જો તમે રોજગારમાં તમને જે નિશ્ચિત વેતન છે 10,000 સેલરી આપવાની હોય છે, એ ઉપરાંત પણ અન્ય લાભ મળે, જેમ કે તબીબી ભથ્થું. એટલે તમે જ્યારે બીમાર થાવ તો તેનો ખર્ચો તમારી કંપની કે જેની સાથે કરાર કરેલા છે તે ઉઠાવી લો. પછી છે પેન્શન. પેન્શન વિશે તમને ખ્યાલ જ હશે કે જ્યારે જોબ કરો ત્યારે આપણને સરકાર તરફથી અડધા પૈસા અને કંપની તરફથી અડધા પૈસા એમ કરીએ તમને પેન્શન મળે. હવે છે રોજગારના કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં લખેલું સોંપેલું કાર્ય કરવાનું હોય છે. રોજગારના કરાર અનુસાર રોજગાર આપનારના એટલે તમને જે નોકરી આપે છે તેના તાબામાં, તાબામાં એટલે શું? તેની અંદરના તરીકે સોંપેલું કાર્ય કરવાનું હોય છે. રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટે લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ નિશ્ચિત હોય છે.
પડે છે અને રોજગાર વિના મારે કોઈ મૂડીરોકાણ પણ કરવું પડતું નથી. ઓકે, તો આ રોજગારની લાક્ષણિકતા છે, એકદમ ઇઝી છે. હવે આપણે ધંધો જે જોઈ રહ્યા છીએ, આગળ વ્યવસાય અને રોજગાર, એ ત્રણ વચ્ચે શું તફાવત છે તે જોવાના છે. તો એનો તફાવત જોઈએ, ધંધાની પણ લાક્ષણિકતા જોઈએ, વ્યવસાયની પણ લાક્ષણિકતા જોઈએ અને રોજગારની પણ લાક્ષણિકતા આપણે જોઈ છેલ્લા છે. તો આ જે તફાવત છે તે તમને 12 માર્ક્સમાં પૂછી શકાય, કે ધંધો વ્યવસાય અને રોજગારનો તફાવત જણાવો. ત્યારે તમારે માત્ર 4 પોઈન્ટ લખવાના છે. જ્યારે 3 માર્ક્સ પૂછે ત્યારે 4 પોઈન્ટ લખવાના છે, અને જ્યારે 5 માર્ક્સ પૂછે ત્યારે તમારે 6 પોઈન્ટ લખવાના રહેશે. તો કાર્યનું સ્વરૂપ, પહેલો મુદ્દો છે કાર્યનું સ્વરૂપ. તો ધંધો આપણે જોઈએ, ધંધામાં શું છે કે નાણાંના બદલામાં ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડવાની છે. ધંધાની વ્યાખ્યા પણ જોઈએ આપણે, કે વસ્તુ કે સેવાના બદલામાં પૈસા લેવાના, એટલે કે નાણાંના બદલામાં ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડવાની, શું કહેવાય? હવે આમાં શું આવે કે બીના બદલામાં વ્યક્તિગત કે ધંધાકીય રીતે વિવેક બુદ્ધિની સેવા આપવી. વ્યવસાયમાં આપણે જોયું છે, વ્યવસાય જે કરે તે વ્યક્તિ શું લે આપણી પાસે? ફી લે. વકીલ જે છે તે ફી લે, ડૉક્ટર જે છે તે ફી લે, અને એના બદલામાં શું કરે? આપણને સલાહ આપે કે આપણું કોઈ પણ કામ, કે વ્યક્તિગત પ્રોબ્લેમ હોય, એટલે પર્સનલ પ્રોબ્લેમ હોય, કે પછી ધંધાકીય પ્રોબ્લેમ હોય, તેને શું કરે? એની વિવેક બુદ્ધિના આધારે એ સેવા પૂરી પાડે. ફીના બદલે રોજગારમાં શું છે? જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવા પડે. જે વ્યક્તિ છે તેને માલિક સાથે કરાર અને નિયમો કરેલા હોય, એના અનુસાર જે કોઈ કાર્ય સોંપે તે કાર્ય કરવા પડે. હવે છે લાયકાત. તો ધંધા માટે શું લાયકાત હોવી જોઈએ, વ્યવસાય માટે શું લાયકાત હોવી જોઈએ, અને રોજગાર માટે શું લાયકાત હોવી જોઈએ? તો ધંધો કરવાનો છે એના માટે કોઈ શૈક્ષણિક લાયકાત હોતી નથી. કોઈ અગુણ વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે. જેમ કે તમારે વડાપાઉં ઘરે ઓપન કરવી છે, તો એના માટે વડાપાઉં બનાવતા આવડવું જોઈએ. એના માટે ભણેલા હોવું કે ના ભણેલા હોવું એ કોઈ જરૂરી બાબત નથી. વ્યવસાયમાં કેવું છે કે શૈક્ષણિક લાયકાત પણ મેળવવી પડે, ડૉક્ટર બનવાના છે તો એમએબીએસ ડિગ્રી પણ મેળવવી પડે, તાલીમ પણ લેવી પડે કે ઓપરેશન કઈ રીતે કરી શકાય, અને વિશિષ્ટ જ્ઞાન, એના માટેનું જે જ્ઞાન છે તે પણ જરૂરી છે. રોજગારના કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત હોવી જરૂરી છે. મેં તમને જણાવ્યું તેમ, જો તમારે કંપનીના હિસાબ લખવાના છે તો એના માટે કમ્પલસરી તમારે બીકોમ ક્લિયર હોવું જોઈએ અને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ. તમે એમકોમ હોવું તો ચાલે. હવે શિક્ષક જે છે તેને નોકરી મેળવવાની છે, તો એના માટે બીકોમ, એમકોમ, બીએડ હોવું જરૂરી છે, બરાબર? તો રોજગાર માટે કયા પ્રકારની નોકરી છે એના માટે લાયકાત રોજગારે નક્કી કરેલી છે. કે તમારે માત્ર વર્ગ જોઈતો છે તો પછી 10 પાસ હોય તો પણ ચાલે, 8 પાસ હોય તો પણ ચાલે. એટલે કાર્યનું જેવું સ્વરૂપ છે તેવી એની લાયકાત હોય છે. હવે છે બદલો કે મળતો. જો તમે ધંધો કરશો તો તમને શું મળશે, વ્યવસાય કરશો તો શું મળશે, રોજગાર કરશો તો શું મળશે? તો ધંધો કરશો તો આપણને નફો મળશે, બરાબર? વર્ષના અંતે આપણને નફો મળશે. જો આપણે વ્યવસાય કરીશું તો આપણને ફી મળશે, અને જો રોજગાર નોકરી કરીશું તો આપણને પગાર મળશે. ઓકે, હવે છે મૂડી. ધંધામાં કેટલી મૂડીની જરૂર છે, વ્યવસાયમાં કેટલી મૂડીની જરૂર છે, અને રોજગારમાં કેટલી મૂડીની જરૂર છે? તો ધંધાનું સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂર. ધંધામાં જે છે ધંધાનું નાનું કદ હોય, એટલે કે તમે માત્ર વડાપાઉં ઘરે ઓપન કરવાના હો, તો તમને ઓછી મૂડીની જરૂર પડે. 5000 તો લાગી ઓપન થઈ જાય, 5000 લાગી થઈ જાય. પણ જો તમે રેસ્ટોરન્ટ કે હોટલ ઓપન કરવાના છે, તો તમને વધારે મૂડીની જરૂર પડે, બરાબર? એટલે ધંધાનું સ્વરૂપ કેવું છે, ધંધાનો પ્રકાર કેવો છે, તેના કારણે મૂડીની જરૂર પડે. હવે તમે એક જ વ્યક્તિ તરીકે ધંધો ઓપન કરવાનો છે તો ઓછી મૂડીની જરૂર પડે, ભાગીદારી તરીકે મૂડી ઓપન કરવાનો છે તો વધારે, કંપની સ્વરૂપ હોય તો તમને પ્રોસેસ મૂડી જોઈએ, બરાબર? એટલે જો તમારું ધંધાનું સ્વરૂપ નાનું હોય તો તમારે ઓછી મૂડીની જરૂર, અને જો ધંધાનું સ્વરૂપ મોટું હોય તો તમારે વધારે મૂડી જોઈએ. હવે જે વ્યવસાય છે એમાં સ્થાપના સમય મર્યાદિતની જરૂર પડે, એટલે કે જે વકીલ છે એને પોતાનો વ્યવસાય ચાલુ કરવો હોય, કે જે સીએ છે એને પોતાનો વ્યવસાય ચાલુ કરવો હોય, તો એને ખાલી એક ઓફિસ લેવાની છે અને કોમ્પ્યુટર લેવાનું છે, અને જે ચોપડા આવે એ લેવાનું છે, બસ. ત્યાર પછી કોઈ મૂડીની જરૂર પડતી નથી. એટલે